લંડનના ગ્રીનફોર્ડ ખાતે આવેલા શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે અનેક સેવાયજ્ઞો ચાલી રહ્યા છે. રઘુવંશી પરિવારોએ વિદેશની ધરતી પર પણ સેવાની અનોખી મિસાલ કાયમ કરી છે. લંડનનો પશ્ચિમોત્તર ભાગ એટલે લોહાણાનો ગઢ આ વિસ્તારના ગ્રીનફોર્ડ ટાઉનમાં 2000 સાલમાં જલારામ મંદિરની સ્થાપના કરાઈ હતી. લોહાણા પ્રજા એ ધર્મપ્રેમી પ્રજા છે. ભક્તિ અને ધર્મ એના લોહીમાં વણાઈ ગયા છે. રઘુવંશીઓ આફ્રિકા, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ વગેરેમાં ફેલાયા છે. દરેક સ્થળોએ સેવાની અનેરી જ્યોત જગાવી તે રીતે જ લંડનનું આ જલારામ મંદિર તીર્થક્ષેત્રે એનો એક સારો એવો નમૂનો છે. આ એક અનોખું મંદિર અને કોમ્યુનિટી સેન્ટર છે જે તમામ સમુદાયોના સભ્યોની સહભાગીતાને પ્રોત્સાહિત કરે છે. આધ્યાત્મિક જરૂરિયાતો, સામુદાયિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. મંદિર ખાતે દૈનિક આરતી સવારે 10:30 અને સાંજે 7:30 કલાકે કરવામાં આવે છે, જેમાં સાંજે 6:30 વાગ્યાથી ભજન અને પ્રાર્થના થાય છે. ગુરુવારે જલારામ બાપાના દિવસે પ્રાર્થના અને ભજન રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. શનિવારે 21 હનુમાન ચાલીસાનો પાઠ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. દરરોજ સદાવ્રત પ્રસાદ પીરસવામાં આવે છે. અહીં જલારામ એક્ટિવિટી સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ આયોજિત યોગ, વ્યાયામ, રસોઈ વગેરે જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો અને તહેવારોમાં મદદ કરે છે. બાપાના યુવાની રચના 2016માં સમુદાયના નાના સભ્યો સાથે કરવામાં આવી હતી, જેમાં લગભગ 30 યુવા વિદ્યાર્થીઓ સાથે 2 સાપ્તાહિક ઇવેન્ટ તરીકે બાળકોના ભજન વર્ગો ચલાવે છે. દિવાળી ડિનર અને ડાન્સ, હોળી કલર ફેસ્ટિવલ, ફાયર વોક એન્ડ ચિલ્ડ્રન પ્રોગ્રામ જેવા વિવિધ ફંડ એકત્રિતકરણ કાર્યક્રમોમાં પણ આયોજન કરે છે. ટ્રસ્ટીઓ, સ્ટાફ અને સ્વયંસેવકો ડિસ્ક્લોઝર એન્ડ બેરિંગ સર્વિસની તપાસ કરે છે અને સેફગાર્ડિંગ, હેલ્થ એન્ડ સેફટી, ફૂડ સેફટી અવેરનેસ અને ફર્સ્ટ એઇડ પર પ્રશિક્ષિત કરે છે. સંસ્થા હંમેશા પર્યાવરણને અનુકૂળ રહેવા અને ખોરાક સહિતનો બગાડ ઓછો થાય તે માટે સભાન રહે છે. અહીં 2010થી દરરોજ રસોડું કાર્યરત છે. અહીં 2500થી વધુ લોકોને મફત ભોજન પીરસવામાં આવે છે. આમાં વેસ્ટ એન્ડમાં 2 ઘર લોકોને 3 વખત ખોરાક આપવાનો સમાવેશ થાય છે. ઉપરાંત હેરો એન્ડ રિકમેન્સવર્થમાં આવેલા મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને ફૂડ બેંક જેવી અન્ય સંસ્થાઓ સાથે વધારાનો કરિયાણાનો સામાન વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સ્થાનિક સખાવતી સંસ્થાઓને પણ મદદ કરે છે. આંખ અને દાંતના કેમ્પ પણ અવારનવાર યોજાતા હોય છે. દર ગુરુવારે વીરપુર નજીક આવેલા ચરખડી ગામના 400થી વધુ શાળાના બાળકોને ભોજન આપવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સામાજિક રસોઈ કાર્યક્રમમાં જોડાઈ અને હાર્ટ હીરો એવોર્ડનું ટોપ પ્રાઇઝ પણ જીત્યું છે અને ખોરાકનો બગાડ અને ખાદ્ય ગરીબી ઘટાડવા માટે ફેલિક્સ પ્રોજેક્ટ સાથે સહભાગીદારી કરી છે. જરૂરિયાતમંદ બાળકોને તેમની શાળાની રજાઓ દરમિયાન ભોજન આપવા માટે QPR અને મેયર ફંડ સાથે હાથ મિલાવ્યા છે. અને ખાસ મહત્વની વાત એ છે કે મંદિર ટ્રસ્ટ તેની વેબસાઇટ પર એકાઉન્ટ અંગેની તમામ માહિતી ઉપલબ્ધ કરાવીને નાણાકીય સહિત સંસ્થાના તમામ પાસાઓમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરવામાં આવે છે, જેના લીધે દુનિયાભરમાં રઘુવંશીઓમાં આ મંદિરનું સ્થાન અનેરું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ. જપો નામ જલિયાણનું, કરે પાપનું નાશ, કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ. એક સુંદર પંક્તિથી આજનું આ વક્તવ્યનો આરંભ કરું છું. કરોડો કી જિંદગી કે લીએ, કરોડો કી રોશની કે લીએ, સૂરજ રે જલતે રહેના, સૂરજ રે ચલતે રહેના. આ કલિકાળમાં સૂર્ય સમાન તેજસ્વી કામ કરોડોની જિંદગીમાં પૂજ્ય જલારામ બાપાએ કર્યું. માનવ માત્રના જીવનની જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત એ ભોજન છે અને પછી મનની જરૂરિયાત એ ભજન છે. જલારામ બાપાએ ભોજન અને ભજન બંને સાધનોને સિદ્ધ કર્યા અને સાધના બનાવીને અનેક લોકોની આંતરડી ઠારી. જલારામ બાપાના સિદ્ધાંત હેઠળ જ આ પશ્ચિમની ધરા ઉપર, યુરોપની ધરા ઉપર, લંડનની ધરા ઉપર ગ્રીન ફળ એવું સુંદર ધામ આવેલું છે, જેને લોકો શ્રી જલારામ મંદિર ગ્રીન ફળ તરીકે સંબોધે છે. આમ તો જલારામ મંદિર એ પાછલા 2 દાયકાઓથી સ્થાપિત થયેલું છે
અને 2023માં પણ ધમધમી રહ્યું છે. ખાસ કરીને જલારામ બાપાના સિદ્ધાંત જે છે ભૂખ્યાને ભોજન, તો આ યુરોપની ધરા ઉપર પણ કેટલા એવા જરૂરિયાતમંદ છે એના માટે જલારામ મંદિરમાં દરરોજ સદાવ્રત દરરોજ 12:30 થી 2 વાગ્યા સુધી અને ગુરુવારના મહાપ્રસાદી એટલે કે સાંજે 7:30 થી 9 અનેક હરિભક્તો આનંદથી હોંશે હોંશે ભજનો અને ભજનનો દોર કરાવી અને ખૂબ આનંદથી પ્રસાદી લે છે. પણ મંદિરની આઉટસાઇડની પ્રવૃત્તિની વાત કરું તો એટલી જ ભારોભાર છે. દર શુક્રવારે લંડનનો એક ખૂબ જાણીતો એરિયા છે ચેરિંગ ક્રોસ, ત્યાં પણ જરૂરિયાતમંદોને એની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સાથે ગરમ ગરમ ભોજન અને એને ઘરે લઈ જવા માટે પણ ખાણીપીણીની વ્યવસ્થા, આ સિવાય પણ બૂટ ચંપલ કપડાં આવી દરેક વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સિવાય દર મંગળવારે જલારામ મંદિર ગ્રીનફળ ખાતે છેલ્લા 1 વર્ષની ઉપરથી અહીંયા દર મંગળવારે ફૂડ બેંકનો આરંભ થયો છે. એમ થાય કે ગ્રીનફળથી દૂર ચેરિંગ ક્રોસ ખાતે આટલી બધી ભીડ થાય છે, પણ જ્યારે ફૂડ બેંક અહીંયા આરંભ કર્યો ત્યારે એમ થયું કે મંદિરની આજુબાજુ પણ એટલા જ જરૂરિયાતમંદો હાજરી આપે છે. અને આ ફૂડ બેંકમાં પણ કોઈ પણ નાત જાત જ્ઞાત રંગ ભેદની નીતિ વગર ફૂડ બેંકમાં દરેકને ખૂબ સારી રીતે એની જરૂરિયાતોનું પોષણ કરવામાં આવે છે. આ ફૂડ બેંકમાં પણ હરિભક્તો ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો કે બોર્ડ ઓફ ટ્રસ્ટીની ટીમ છે અને સાથે સાથે આની પાછળ પણ અનેક વોલેન્ટિયરોની ટીમ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે જ્વલંત કામ કરી રહી છે. માત્ર સેવાનું કામ નહીં પરંતુ ભક્તિનું કામ પણ. કદાચ તમે ગુરુવારે આવશો 7 વાગ્યાથી બાપાના મંદિરમાં જે રિદ્ધિ અને સિદ્ધિ તમને જોવા મળશે એવી બીજે ક્યાંય નહીં જોવા મળે. ભજનોમાં પણ અનેક હરિભક્તો કદાચ ગાતા આવડે કે ના આવડે પણ એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શનિવારે તમે આવો તો હનુમાન દાદાનો સત્સંગ ખૂબ આનંદથી હરિભક્તો કરી રહ્યા છે. આ સિવાય પણ કોઈ પણ હરિભક્તો પોતાના સ્વજનોને યાદ કરીને મંદિરને સપોર્ટ કરી રહ્યા હોય તો એને ભજનનો પણ પ્રોગ્રામ મંદિર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરીને પ્રોવાઈડ કરી રહ્યું છે, એને પૂરેપૂરી સગવડ પૂરી પાડી રહ્યું છે. અર્થાત મંદિર માત્ર ઊભું નથી કર્યું પણ મંદિરને ખૂબ સારી રીતે નિર્વાહ કરી રહ્યું છે એવું આ જલારામ મંદિર એક આદર્શ મંદિર તરીકે ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અમને ગર્વ છે કે અમે આવા બોર્ડ ટ્રસ્ટીઓની વચ્ચે અમે ખૂબ આનંદથી સેવા કરી રહ્યા છીએ. મારી સાથે ભાઈ શ્રી નિશાંતભાઈ પણ છેલ્લા 7 મહિનાથી ખૂબ સારી સેવા આપી રહ્યા છે. હું નિશાંતભાઈને વિનંતી કરું પણ એ પણ પોતાના વક્તવ્યથી આ પ્રવચનને આગળ વધારે. જય જલારામ. હું છેલ્લા 7 મહિનાથી ગ્રીનફળ જલારામ મંદિર ખાતે જોડાયો છું અને હું 4 વર્ષથી યુકેની ધરતી પર તો છું, પરંતુ છેલ્લા 7 મહિનાથી જે હું અનુભવ કરી રહ્યો છું કે આજે મને બાપાની સેવા કરવાની તક મળી છે અને પૂજ્ય આપણા પૂજારી શ્રી આચાર્ય શ્રી પલકેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ હું ખૂબ સારી રીતે કામગીરી નિભાવી રહ્યો છું અને તમામ બોર્ડ ઓફ ટ્રસ્ટીનો પણ એટલો જ આભારી છું કે મને આ તક આપી અને બાપાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. જય જલારામ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી જલારામ બાપાની જય. શ્રી જલારામ, મારું નામ કેતન દાવડા છે, હું ઇન્ડિયાથી આવું છું પોરબંદરથી. હું ત્યાં એક સંસ્થા ચલાવી છે શ્રી તિરુપતિ શિવાજી ટ્રસ્ટ. અમને આ લોકોનો લંડનથી ગ્રીનફો જવા મંદિરનો ખૂબ જ અમને સપોર્ટ મળે છે. હું બધા પ્રમુખનો ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું અને અમારી તિરુપતિ શિવાજી ટ્રસ્ટ આ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. જય જલારામ.